મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ શહેરના પુરસા રોડ પર નવીનગરી વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અયુબ અબ્રમ ખોખર કે જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા તે વેળાએ આમોદ જંબુસરને જોડતા હાઇવે નંબર 64 પર માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ટેમ્પોના ચાલકે માર્ગ પસાર કરી રહેલ અયુબ ખોખરને ટક્કર મારી હતી. આ ઘટનામાં રાહદારી અયુબ ખોખરનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બમ્પ મૂકવામાં નથી આવતા, અસંખ્ય લોકોને આગળ એક્સિડન્ટ થયેલા છે. આ જાણી ચામીના અધિકારીઓ પેટો પાણી હલતું નથી, પરંતુ આજે કમકમાટી ભર્યું જે મોત થયેલું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચીજે માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છીએ. આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે. આ બાબતમાં અમે રજૂઆત કરી, એમને કીધેલું હતું કે આખી જગ્યાએ અમે બમ્પ મૂકવાના છે, કારણ કે સ્કૂલ આવેલી છે, ટેકમન એક્શન આવેલો છે, પુરસા નવીનગરીના લગભગ 2500 મતદારો છે, બચ્ચુના ઘર આવેલું છે તથા 4 રસ્તા ચોકડી પણ આવેલી છે. પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી? હવે અમારી પાસે ગાંધી ચીજે માર્ગ અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી. આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ રાખવામાં આવશે જેથી કરીને અધિકારીનું પેટનું પાણી અને એક્સિડન્ટ થતાં બંધ થાય.